ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA માં ચેપ્ટર નંબર 3 આયોજન એટલે કે પ્લાનિંગ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે આયોજનના ઘટકો, એટલે કે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે આયોજનના ઘટકો. બીજી રીતે કહીએ તો આયોજનના તત્વો. અહીંયા પરીક્ષાની અંદર આયોજનના ઘટકો પૂછે કે આયોજનના તત્વો પૂછે, પરંતુ જવાબ એ જ લખવાનો છે કે જે આપણે આજના વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર પણ જોઈ ગયા કે આયોજનની પ્રક્રિયા અને આયોજનના પ્રકારો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે આયોજનના ઘટકો અને ઘટકોના કેટલાક મુદ્દાઓ છે તો એ મુદ્દાઓની સમજૂતી વિશે આપણે જાણવાનું છે. તો ચાલો આપણે સમજૂતી મેળવીએ કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે અને તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, એના જે કાર્યક્રમો હોય છે, તો એ જે નક્કી કરવામાં આવે છે, જે આયોજન કરવામાં આવે છે, તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. એક ઉદાહરણ છે તો ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે, ત્યારબાદ તેના પર ચર્ચા વિમર્શ કરી, એટલે કે ચર્ચા વિચારણા કરી એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે, તો આને કહેવાય ધંધાકીય એકમના ઘટકો અથવા આયોજનના ઘટકો. મિત્રો, અહીંયા સમજવાનું છે કે આયોજનના ભાગરૂપે આયોજનના ઘટકો હોવા જરૂરી છે. એક ઉદાહરણ અહીંયા સમજાવે છે કે કોઈ અંદાજપત્ર બનાવવું છે તો એકમની અંદર જે જુદા જુદા વિભાગો હોય છે, તો એ વિભાગોના સૌથી પહેલાં અંદાજપત્રો બનાવવામાં આવે છે અને જુદા જુદા વિભાગોના અંદાજપત્રો પ્રાપ્ત કરી એક મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે છે અને મુખ્ય અંદાજપત્ર અનુસાર એકમની અંદર કાર્ય થતું હોય છે, કામ થતું હોય છે, આયોજન થતું હોય છે. તો આપણે જોઈએ કે આયોજનના ઘટકોની અંદર સૌથી પહેલો મુદ્દો છે હેતુઓ. મિત્રો, હેતુઓ એટલે કે ધ્યેય. આ મુદ્દાને આપણે સમજૂતી મેળવીએ કે ધ્યેય નક્કી કરવું હોય, એટલે કે ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું, તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. મિત્રો, અહીંયા સમજજો કે ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું એ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે એકમને ઘણા પરિબળો અસર કરતા હોય છે, એ ચાહે સકારાત્મક હોય કે નકારાત્મક હોય, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા પરિબળો હોય છે કે જેને પણ ધ્યાનમાં લેવા પડતા હોય છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. મિત્રો, અહીંયા ખાસ એ વસ્તુ છે કે જ્યારે એકમના અંદર આયોજનના ઘટકોના ભાગરૂપે જ્યારે હેતુઓ નક્કી કરવામાં આવે તો આ હેતુઓ કેવા હોવા જોઈએ કે વાસ્તવિક હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. મિત્રો, અહીંયા ખાસ વસ્તુ સમજવાની છે હેતુઓની અંદર કે કોઈ પણ એકમ હોય એ એકમની અંદર હેતુઓ ચોક્કસપણે રહેલા હોય છે. એ એકમના હેતુઓને સિદ્ધ કરવા પડતા હોય છે અને એકમના હેતુઓને સિદ્ધ કરવા માટે આયોજન ઘડવું પડતું હોય છે. તો મિત્રો, જે આયોજન ઘડવું પડે છે એને આયોજનના ઘટક તરીકે હેતુઓ લઈ શકાય. પહેલો મુદ્દો છે આયોજનના ઘટકો કે આયોજનના તત્વોના ભાગરૂપે હેતુઓ, કે હેતુઓ સારા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. તો મિત્રો, આ થયો હેતુ. સેકન્ડ નંબરે છે વ્યૂહરચના. મિત્રો, અહીંયા સમજજો વ્યૂહરચના. વ્યૂહરચના વિશે આપણે અભ્યાસ કરીએ કે આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. પરીક્ષાની અંદર પૂછાય કે વ્યૂહરચના કોને કહેવામાં આવે છે, તો આયોજનના ઉદ્દેશને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વ્યૂહરચનાના હરીફોથી ગુપ્ત રહે છે, એટલે કે જે વ્યૂહરચના છે એ હરીફોથી કેવી રહે છે, ગુપ્ત રહે છે, તે પણ જરૂરી છે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્વ
સફળતાની ખાતરી મેળવે છે. તો મિત્રો અહીંયા જે વ્યૂહરચના છે એના વિશે હું તમને સામાન્ય રીતે સમજાવું કે દેશની અંદર, રાજ્યની અંદર, બજારની અંદર અનેક પ્રકારના એકમો હોય છે. તો મિત્રો કોઈ પણ એકમ હોય એ પ્રાથમિકતા એ નફાને આપે છે. તો મિત્રો એના માટે કે આના કરતાં હું વધારે ધંધો સારો લઉં, આના કરતાં હું વધારે નફો પ્રાપ્ત કરું, તો આયોજનના ભાગરૂપે અથવા સરળતાથી આયોજન કરવા માટે વ્યૂહરચનાઓ ઘડવી પડતી હોય છે. અને વ્યૂહરચનાઓ એટલા માટે ઘડવી પડતી હોય છે કે એકમની અંદર એવા પ્રકારના ધંધાકીય એકમ બનાવવામાં આવે, એવી રચના કરવામાં આવે કે અન્ય એકમો કરતાં શ્રેષ્ઠ એકમની સ્થાપના થાય એ માટે વ્યૂહરચના કરવી પડતી હોય છે. પરંતુ ખાસ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે જે વ્યૂહરચના છે એ હરીફોથી ગુપ્ત રહે છે. જો હરીફોને ખબર પડશે કે આ પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી છે તો પછી એ પણ એ પ્રકારની જ વ્યૂહરચના અપનાવશે, જેના કારણે આપણે જે આયોજન ઘડ્યું છે એ આપણું નિષ્ફળ જશે. પણ જે વ્યૂહરચના ઘડવામાં આવે એ વ્યૂહરચનાના ભાગરૂપે જે હરીફો છે એનાથી ગુપ્ત રહેવું જોઈએ. ત્યાર પછી ત્રીજા નંબરે છે આયોજનના ઘટકોમાં નીતિ. તો મિત્રો નીતિ કોને કહેવામાં આવે એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા નીતિ કોને કહેવામાં આવે છે, તો આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે જે સંચાલકો હોય છે જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તો એને એક પ્રકારની નીતિ તરીકે ઓળખવામાં આવે છે, એક પ્રકારની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે, એકમની કુશળતા અને કાર્યપદ્ધતિનો પરિચય આપે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. મિત્રો અહીંયા સમજજો કે એકમની અંદર નીતિ હોવી જરૂરી છે, અને નીતિ એટલા માટે હોવી જરૂરી છે કે એકમના જે હેતુઓ છે, એકમનો જે ધ્યેય છે એને સરળતાથી આપણે પાર પાડી શકીએ છીએ. એ માટે એકમની અંદર વ્યૂહરચના પણ હોવી જરૂરી છે, અને વ્યૂહરચનાની સાથે સાથે સંચાલકો એકમની અંદર જે તે નીતિ પણ અપનાવે. તો આયોજનના ઘટકના ભાગરૂપે નીતિ હોવું જરૂરી છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ. શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. મિત્રો અહીંયા સમજજો, એટલે કે ક્રેડિટ પર માલનું જે વેચાણ કરવાની નીતિ છે, જો આ નીતિ અપનાવવામાં આવે તો વધારેમાં વધારે પડતું માલનું વેચાણ થશે. અને જ્યારે વધારે પડતો માલનું વેચાણ થશે તો એકમની અંદર એ માલનું ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો નફો વધવાનો છે. તો અહીંયા કઈ નીતિ અપનાવી, કે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. એક બીજું ઉદાહરણ આપીને સમજાવું. અમુક જે કન્ડિશન હોય છે એના આધારે ઉધાર માલ આપવો. મિત્રો સમજજો, દાખલા તરીકે એક મહિનાના કન્ડિશન ઉપર ઉધાર માલ આપવો, એક મહિનો પૂરો થાય છે તો જે માલ આપવામાં આવે છે એના ઉપરનું જે બિલ છે એ બિલની રજૂઆત કરવામાં આવે, એના પૈસા લેવામાં આવે. તો મિત્રો આનાથી શું થશે કે વધારેમાં વધારે જે માલ છે, વસ્તુઓ છે, એનું વેચાણ થશે. અને વસ્તુઓનું વેચાણ થાય તો એકમની અંદર વધારે વસ્તુઓનું ઉત્પાદન કરવું પડે છે, અને જ્યારે વધારે વસ્તુઓનું ઉત્પાદન કરવાની જરૂર પડે ત્યારે વધારે નફો પ્રાપ્ત થતો હોય છે. તો આવા પ્રકારની નીતિ એકમની અંદર અપનાવવી પડે, અને ત્યારે જ આપણે આયોજનના જે હેતુઓ છે એ સિદ્ધ કરી શકાય છે. તો આયોજનના ભાગરૂપે નીતિ હોવી પણ જરૂરી છે. ત્યાર પછી ચોથા નંબરે છે પદ્ધતિ વિધિ. મિત્રો અહીંયા સમજજો, પદ્ધતિ કોને કહેવાય અને વિધિ કોને કહેવાય એના વિશે હું તમને સમજાવું છું કે પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. એક વસ્તુને સમજજો કે પદ્ધતિ કોને કહેવાય, તો પદ્ધતિ એ એકમનો જે કાર્યક્રમ છે, આયોજનના ભાગરૂપે જે કાર્યક્રમ છે એને પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે એટલે પદ્ધતિ. વ્યૂહરચનાના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના શું છે કે એકમોના જે હરીફો છે એની સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ, મિત્રો સમજજો, જ્યારે વિધિ નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવાનો તેનો માર્ગ બતાવે છે. એક વસ્તુ છે કે વિધિ એને કહેવાય કે જે ઉદ્દેશો છે, એટલે કે નક્કી કરેલા ઉદ્દેશો છે એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા, તો એનો એક માર્ગ બતાવે છે, એક રસ્તો બતાવે છે. તો સારામાં સારો જો રસ્તો બતાવનાર હોય તો વિધિ છે, અને એકમની અંદર આયોજનના ઘટકોના ભાગરૂપે વિધિ હોવી જરૂરી છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એકમની ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવાના પ્રયત્ન કરે છે. એટલે કે ત્રિમાસિક વેચાણના આંકડાઓ મેળવી વાર્ષિક
વેચાણને દેને પાર પાડવા માટેનો પ્રયત્ન કરે છે કે 3 મહિનાની અંદર આટલું વેચાણ થયું તો 12 મહિનાની અંદર કેટલું વેચાણ થશે તો વેચાણ વધારવા માટે કયા પ્રકારનો રસ્તો અપનાવવો પડે કયા પ્રકારનો માર્ગ અપનાવવો પડે એ માટે પદ્ધતિ અને વિધિ હોવી જરૂરી છે અને આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની એક રીત છે ત્યાર પછી 5મા નંબરે છે નિયમો તો આયોજનના ઘટકના ભાગરૂપે નિયમો પણ હોવા જરૂરી છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ તમે મિત્રો સામાન્ય રીતે સમજો છો કે એકમ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય કે કોઈ પણ બાબત હોય તો આ દરેક બાબતોની અંદર નિયમો હોવા જરૂરી છે શા માટે નિયમો હોવા જરૂરી છે કે જે આયોજન છે એ આયોજન મુજબ કામ થઈ શકે અને ક્યારે કામ થશે કે જ્યારે નિયમો હશે ત્યારે તો આના વિશે આપણે સમજૂતી મેળવીએ કે આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે નિયમો વિધિ નિશ્ચિત કરે છે સ્પષ્ટ સમજ આપે છે તેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે કર્મચારીઓમાં જે શિસ્ત હોય છે એનો વધારો થાય છે તથા દેશ સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે તો અહીંયા સમજવાનું છે કે સ્વાભાવિક છે કે કોઈ પણ એકમની અંદર કોઈ પણ બાબતની અંદર જ્યારે નિયમ હોય તો એ નિયમ આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમોને સરળતાથી પાર પાડી શકે છે પાર પાડવામાં મદદરૂપ થાય છે નિયમો વિધિ નિશ્ચિત કરે છે સ્પષ્ટ સમજ આપે છે એટલું જ નહીં એનાથી કર્મચારીઓમાં જે શિસ્ત હોય છે એમાં વધારો થાય છે દેશ સિદ્ધિ બને છે નિરીક્ષણનું કાર્ય સરળ બને છે આ બધી જ બાબતો નિયમોના કારણે થાય છે અને આયોજનના ઘટકોના ભાગરૂપે નિયમો હોવા જરૂરી છે એક ઉદાહરણ છે કે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં આવો એકમની અંદર નિયમ છે દાખલા તરીકે એવું નક્કી કરવામાં આવ્યું હોય કે જે તે કામદારો એકમની અંદર કામ કરે છે તો પોતાની ડ્યુટી દરમિયાન એ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં આવો એકમની અંદર જો નિયમ બનાવવામાં આવ્યો તો પછી એ મોબાઈલનો ઉપયોગ કરશે નહીં તો મિત્રો આનાથી શું થશે કે એ સારી રીતે કામ કરશે મોબાઈલનો ઉપયોગ નહીં કરે તો એકમની અંદર ધ્યાન આપી શકશે અને જ્યારે એકમની અંદર સારું ધ્યાન આપશે તો સારું ઉત્પાદન થઈ શકશે સારું સંચાલન થઈ શકશે એક બીજો અહીંયા ઉદાહરણમાં નિયમ છે કે એકમમાં ધૂમ્રપાન કરવું નહીં મિત્રો અહીંયા સમજજો કે ઘણી વખતે નોટિસો લગાડેલી હોય છે કે આ જગ્યાએ ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે અહીંયા ધૂમ્રપાન કરવું નહીં તો આવા નિયમો પણ બનાવવામાં આવતા હોય છે તો અહીંયા આપણે એકમના ભાગરૂપે આયોજનના ઘટકના ભાગરૂપે નિયમો હોવા જરૂરી છે ત્યાર પછી 6ઠા નંબરે છે અંદાજપત્ર મિત્રો સમજજો કે અંદાજપત્ર કોને કહેવામાં આવે છે કે અંદાજપત્ર સામાન્ય રીતે આપણે 11માની અંદર જોઈ ગયા છીએ કે નાણાકીય વર્ષ દરમિયાન મિત્રો સમજજો કે આવનારા વર્ષ માટે ક્યાં ખર્ચ થશે અને ક્યાંથી આવક આવશે તો આવા જે અંદાજો રજૂ કરવામાં આવે છે જેને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અહીંયા આપણે આયોજનના ભાગરૂપે આયોજનના ઘટકના ભાગરૂપે અંદાજપત્રને સમજવાનું છે તો એની અંદર છે કે એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે અંદાજપત્ર એકમની પ્રક્રિયાઓ પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે તો મિત્રો અહીંયા સમજવાનું છે કે આયોજનના ભાગરૂપે એના ઘટકના ભાગરૂપે અંદાજપત્ર હોવું જરૂરી છે શા માટે અંદાજપત્ર હોવું જરૂરી છે કે એકમની અંદર ક્યાંથી આવક થશે અને કેવા પ્રકારે ખર્ચ કરવાનું છે તો જો એ પ્રકારના અંદાજો જ નહીં હોય તો પછી એકમ યોગ્ય પ્રકારે આયોજન કરી શકશે નહીં તો એકમની અંદર અંદાજપત્ર હોવું જરૂરી છે પણ એની સાથે સાથે તમારે સમજવાનું છે કે અંદાજપત્રો કયા પ્રકારના અંદાજપત્રોની વાત કરે છે એકમની અંદર તો મૂડી ખર્ચ અંદાજપત્ર આવે છે ઉત્પાદન અંદાજપત્ર આવે છે ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર આવે છે વેચાણ અંદાજપત્ર આવે છે રોકડ અંદાજપત્ર આવે છે તો વગેરે અંદાજપત્રો તૈયાર કરવામાં આવતા હોય છે અને એના આધારે સંચાલન થતું હોય છે સંચાલનને કાર્યક્ષમ બનાવવામાં આવે છે અને જ્યારે આવું બધું શક્ય બને ત્યારે યોગ્ય પ્રકારે આયોજન થયું છે તેવું આપણે કહી શકીએ ત્યાર પછી છેલ્લો મુદ્દો છે કાર્યક્રમ તો મિત્રો કાર્યક્રમ વિશે આપણે સમજૂતી મેળવીએ કે ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે સામાન્ય રીતે સમજીએ કે આના પછી આ કાર્ય કરવાનું છે આ કાર્ય પછી આ કાર્ય કરવાનું છે કે જેનો ક્રમ આપવામાં આવે છે જે કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો દેશ સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી સંચાલનનું કામકાજ
कार्यक्रम मुजब कामकाज थाय के नही ते जोवानुं छे। मित्रों अहींया समजजो के संचालननुं कामकाज शुं होय छे, के कार्यक्रम मुजब काम थाय छे के नथी थतुं ए जोवानुं छे, तथा तेने नक्की करेला धोरणो साथे सरखावी। जो तेमां विचलनो जणाय तो सुधारालक्षी पगला जरूरी बने छे। तो मित्रों अहींया समजवानुं छे के छेल्ला मुद्दानी अंदर, कार्यक्रमनी अंदर के कोई पण बाबत होय, एकमनी अंदर आयोजनना भागरूपे ए कार्यक्रम आ काम पछी आ काम करवानुं छे, आना पछी आ काम करवानुं छे, एटले के जेनो क्रम आपवामां आवे अने जो क्रम मुजब क्रमबद्ध काम थशे तो एकमनी अंदर जे ध्येय सिद्धि छे, एकमनी अंदर जे हेतुओ छे ए हेतुओने सिद्ध करी शकाय छे अने योग्य प्रकारे काम थतुं होय छे। साथे साथे ए पण जोवानुं छे કે જે સંચાલનના ભાગરૂપે જે સંચાલનનું કામ છે એ કાર્યક્રમ મુજબ થાય છે કે નથી થતું એ પણ જોવામાં આવે, સાથે સાથે નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો એમાં ભૂલો જોવા મળે તો તેમાં સુધારાલક્ષી તેમાં સુધારો કરવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે, જરૂરી પગલાં બનતા હોય છે। તો મિત્રો આપણે સમજીએ છીએ કે જ્યાં ભૂલ થાય ત્યાં સુધારો કરવો જરૂરી બનતો હોય છે, કારણ કે એની એ જ ભૂલ વારંવાર રિપીટ ન થાય એ માટે એ વસ્તુ જોવામાં આવતી હોય છે। તો અહીંયા તમારે ટૂંકમાં સમજવાનું છે કે એકમની અંદર કાર્યક્રમ હોવો જરૂરી છે, એટલે કે ક્રમબદ્ધ રીતે કામ થાય એ વસ્તુ અગત્યની છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે આયોજનના ઘટકો કુલ 7 ઘટકો આપેલા છે, 7 તત્વો આપ્યા છે, બિલકુલ સરળ છે, પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। તો મિત્રો આ જે 7 મુદ્દાઓ છે એની તમારે તૈયારી કરવાની છે જેથી તમે સારી રીતે પરીક્ષામાં લખી શકો। હા તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।